વાપી શેરડીસી ખાતે આવેલી સીટીપી પ્લાન્ટમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વાપી જીઆઈડીસી એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે અને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના ટ્રીટમેન્ટ માટે સીટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। આ પ્લાન્ટના પરિસરમાં 12,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। એક તો વૃક્ષની બાબતમાં વાત કરીએ તો 12,000થી વધારે વૃક્ષો છે, એમાં અડધા પોણા તો વાવેલા છે, અમુક તો પહેલેથી જંગલ હતું જે સારા હતા એમને એમને રાખ્યા, અને બાકી બધું જે ઝાડી હોય જે આ એ કાઢીને અમે નવા નવા વૃક્ષો વાવતા ગયા। દર વર્ષે 1,000-2,000 વૃક્ષો વાવીએ જ છીએ। અને એ સિવાય અહીંયા સીટીપી એટલે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે આ જે 500 ઇન્ડસ્ટ્રી યા 499 ઇન્ડસ્ટ્રી જે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું છે એનું એફ્લુઅન્ટ એ લોકો ટ્રીટ કરે પ્રાઇમરીલી, અને અમુક સ્પેસિફિક પેરામીટર્સ વિધિન લાવીને અમારા સીટીપીમાં મોકલાવે, અને સીટીપીમાં પછી એનું આગળ ટ્રીટમેન્ટ કરીએ। એમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આવે એટલે કેમિકલ ટ્રીટમેન્ટ હોય, પછી સેકન્ડરી ટ્રીટમેન્ટ એટલે બાયોલોજિકલ ટ્રીટમેન્ટ હોય, અને પછી એ જે પાણી હોય એનો એના બધા નોર્મ્સ જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે મેચ થઈ જાય, અને પછી એ પાણીને અમે ત્યાં આગળ એસ્ચ્યુરી છે દમણગંગા એસ્ચ્યુરી એમાં ડિસ્ચાર્જ કરીએ। અલાઉડ 55 લાખ લીટર દિવસનું અમે અત્યારે પ્રોસેસ કરીએ છીએ। વાપીનો જે સીટીપી છે તે એશિયામાં મોટી જીઆઈડીસી છે। એ જીઆઈડીસીના કેમિકલ ઉદ્યોગો વાપીમાં વધારે આવેલા છે। એ ઉદ્યોગોનું જે કેમિકલવાળું ઇન્ફ્લુઅન્ટ આવે એ અમે અંડરગ્રાઉન્ડ ગટર દ્વારા જે સીટીપીમાં આવે છે, અને એ સીટીપીમાં અલગ અલગ તબક્કાથી પ્રાઇમરી સેકન્ડરી એવી રીતના એનો ટ્રીટમેન્ટ કરીને અમે એ પાણી અને જીપીસીપીના નોર્મ્સ પ્રમાણે એ પાણી અમે આગળ છોડતા હોઈએ છીએ। ને એ આ સાહેબના તો ધ્યાનમાં છે, સાહેબ ઉદ્યોગમાંથી આવે છે, એ કનુભાઈને એ આ જે સીટીપીની બોર્ડ મિટિંગો થતી હોય છે એમાં એ હાજર બી રહી છે, અને એમને કીધું છે કે એના આ સીટીપીને જેટલો બને એટલો સારો ચાલે અને બીજો વધારે ગ્રોથ થાય, જેવું વધારે પાણી આવશે તો એના પ્રમાણે આગળનું જે ડેવલપિંગ કરવાનું છે એના ફંડિંગ સાથે એમની ફૂલ તૈયારીઓ છે, અને એમને તો બજેટમાં બી ધ્યાનમાં લીધું છે સીટીપીની જે પાણી એફ્લુઅન્ટને પાણીની પાઇપલાઇન નાખવાની છે એનું બી અલગથી બજેટ ફાળવ્યું છે। એટલે આ તબક્કે અમે ઉદ્યોગકારો અને વીઆઈએ વીજીએલ કનુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ, અને એમનો ખૂબ આમાં બી એટલું જ એમનું ધ્યાન હોય છે કે એમને દરેક વખતે અમને એ સૂચનો આપતા હોય છે, એ પ્રમાણે અમે કામ બી કરતા હોઈએ છીએ।